તો આ તરફ કોંગ્રેસ પક્ષે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને સંવાદ સંમેલન યોજાયો હતો, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના જૂનાગઢ અને સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજી પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા સંવાદ સંમેલનમાં જૂનાગઢ અને સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોંઘવાડી ખેડૂતોના પ્રશ્ને તથા જૂનાગઢના સ્થાનિક પ્રશ્નોને લઈને જાહેર સભા સ્થળેથી પદયાત્રા કલેક્ટરને આવેદન આપ્યું હતું. હાલમાં કોંગ્રેસની સરકારમાં ઘાસ માટે એમને પાસ આપવામાં આવતા હતા, આ પાસ બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટી સાથે મેળાપણું કરનારા લોકોએ આડેધડ દબાણો કરેલા છે અને પરિણામે પાણીના વહેણ પણ રોકાયા છે. થોડોક વરસાદ પડે અને પાણી પાણી જૂનાગઢમાં નાના વેપારીઓ ઘરમાં રહેતા લોકોને તકલીફ પડે છે. ખરા અર્થમાં જે ગ્રાન્ટ અમારા ધારાસભ્ય ભીખાભાઈએ પૂછેલા પ્રશ્ન પ્રમાણે 7,700 કરોડ અહીંયા આપવામાં આવી, પરંતુ ભાઈ મુક્ત ભ્રષ્ટાચારમાં એ પૈસા ખવાઈ જાય છે અને રસ્તા નળ ગટર અતિશય ખરાબ પરિસ્થિતિ, ખેડૂતોને અતિવૃષ્ટિમાં પારાવાર મુશ્કેલી થઈ છે, માલધારીઓના માલ ઢોર તણાઈ ગયા છે, યોગ્ય વળતર હજી સુધી મળ્યું નથી, મોંઘવારી છે. રાજસ્થાનમાં ચૂંટણી ટાઈમે 400માં ગેસનો બાટલો, તો આટલા વર્ષોથી ગુજરાતના લોકોને 1100માં કેમ લૂંટાય છે? આનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપવો પડે એવું લોકોની વાયકા છે. એ લોકો કહે છે કે શા માટે અમે મોંઘવારીનો માર જીતે, શિક્ષણ મોંઘું, સામાન્ય માણસને સાંથણીની જમીન નહીં, માલધારીઓની સમસ્યાઓ, જે આમ જનતાના પ્રશ્નો છે અમારા આવેદનપત્રમાં સાંકળેલા છે અને એ આવેદનપત્ર